તમારું નામ? મારું નામ રાજેશ ચરણદાસ દાનધારિયા છે. ગામ ગળથર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. હવે રાજેશભાઈ, આપ કયો અર્ક બનાવવા જઈ રહ્યા છો કે આપણે આપણે ખેડૂત મિત્રોને કહી શકીએ કે આપણે આ અર્ક બનાવીએ છીએ, એટલે આમાં શું શું છે જણાવશો? આમાં છે અજમા ખાંડેલા છે 500, હા 500 ગ્રામ અજમા, સરસ. 500 ગ્રામ હિંગ છે, હા. 500 ગ્રામ હળદર છે, હા. એ આપણે 15 લિટર પાણીમાં, 15 લિટર પાણી મૂક્યું છે આ તમે ડબ્બામાં, સરસ સરસ. આ 15 લિટર પાણી મૂક્યું છે રાજેશભાઈ. હવે આ તણ એમાં ઉમેરવાનું છે. સારું, પ્રેક્ટિકલી બતાવો. એને આપણે 15 લિટર પાણી પૂરું કરી દઈએ. પૂરું કરી દઈએ પછી આ 15 લિટર પાણી થઈ ગયું છે અને બધો મસાલો પણ મેળવી દીધો છે કે એમાં હળદર છે, હિંગ છે અને અજમા. આ ત્રણે વસ્તુ ભેળવીને જો રાજેશભાઈ એમાં મેળવી દીધું છે અને અર્ક ચાલુ થઈ ગયો છે ગરમ થવાનું અને તે હલાવીને. હવે રાજેશભાઈ, આ અર્ક તમે બનાવો છો, આમાં પાણી કેટલું બળી જવા દેવાનું રહેશે? આપણે આમાં પાણી અડધું બાળી દેવાનું છે, એટલે કે 15 લિટર નાખ્યું છે તો 7 લિટર આપણે બાળી દેવાનું છે. 7 લિટર પાણી બળી જાય ત્યાં સુધી આને ઉકાળવાનું છે, સરસ. હવે તમે આને 7 લિટર બાળીને પછી પંપમાં કેટલા અંતરે કયા માપથી નાખો છો? આપણે એક પંપમાં 250 ગ્રામ ઉકાળો અજમાસ્ત્ર, જેને આપણે નામ અજમાસ્ત્ર આપ્યું છે, સારી વાત છે. અને 500 ગ્રામ ગૌમૂત્ર, 500 ગ્રામ ગૌમૂત્ર, એ સાંટવાથી કપાસમાં થ્રીપ, મચ્છર અને ડોકા મરડી ઈ આવતું નથી. એની માટે આપણે તમને કપાસ દેખાડું છું જે મેં એકત્રો કર્યો છે. તમે છંટકાવ કર્યો છે? સારું, અને મેં આ બીજી વાર બનાવું છું. સારું, આ જો ભાઈ અજમાસ્ત્ર કહેવામાં આવ્યું છે રાજેશભાઈ ના તરફથી, અને તેમનો કપાસ પણ આપણે પ્રેક્ટિકલી જોવા જઈએ છીએ. ચાલો કપાસ જોઈએ. હા રાજેશભાઈ, આ આપનો કપાસ છે. હવે આ કપાસમાં તમે છંટકાવ કર્યો છે? હા, આ કપાસમાં મેં છંટકાવ કર્યો છે. મેં છંટકાવ કર્યો ત્યારે આ કપાસ એટલો હતો. હા, છંટકાવ કર્યા પછી એટલો થઈ બે વેંત વધ્યો છે એવું આપનું કેવું છે? નહીં નહીં, આ આપણે જોઈ પણ રહ્યા છીએ. જો કપાસ કોળ હલાવી જુઓ તો એ તમને કઈ નહીં મળે. જુઓ, ના અમે સાથે હળદર પણ વાવી છે. ઓહો, આની ઉપર એ સારું કામ આપે છે. હા, નાનું હતું ને પછી વધી ગયું છે એમ તમારું કેવું છે? નહીં નહીં, અને અગ્નિસ્ત્ર સાંટ્યું છે, એલા અજમાસ્ત્ર આપણે સાંટ્યું છે. અને તમે આમાં બીજું શું શું નાખ્યું છે? આમાં ખાતર પોતર કઈ નાખ્યું છે? નહી, જીવામૃત હું પાઉં છું અને બસ આ દેશી દવા. આપણે બધી ગાય આધારિત જ ખેતી કરો છો? પણ તમે દેશી ખાતર વધારે નાખ્યું એવું લાગે છે. બધું ગાયનું જ છે. નહીં, સાચી વાત છે. નહીં, જો આ રાજેશભાઈ નો કપાસ છે અને ગાય આધારિત કપાસ છે અને ખૂબ જ સરસ કોળ છે અને કોઈ પણ જાતનો રોગ નથી આમાં, અને એમણે અજમાસ્ત્ર જે છાંટ્યું છે એનું રિઝલ્ટ બહુ સારું આવે છે એવું કહે છે રાજેશભાઈ. આપ જોઈ શકો છો, એટલા માટે અજમાસ્ત્ર આપણા માટે કેટલું લાભનું છે અને કેટલું સારો ઉપયોગ આવે એવું છે એ પણ જોઈ શકો છો. કોળ પણ સારી લે છે, જીવાત પણ ઓછી આવે છે, એટલા માટે આનો અજમાઈશ એકવાર કરો એવી અમારી નમ્ર વિનંતી. જય ગૌ માતા, જય સિયારામ.